સાથે હું દેમુરાઈ નઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ એકદમ મુખ્ય સમાચારથી. સહારનપુરમાં અખિલેશ યાદવની અટકાયત. દિલ્હી વિધાનસભામાં કપિલ મિશ્રાને મારામારી ઢસડીને વિધાનસભાની બહાર કાઢવામાં આવ્યા. મહિલાઓએ રસ્તો રોકી માટલા ફોડ્યા. ગામમાં ચાર બોર ચાર ડંકી છતાં નથી પાણી. જામજોધપુરમાં થયું મેહુલિયાનું આગમન. કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાના મત વિસ્તારમાં ખેડૂતોએ કપડાં ઉતાર્યા. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. સહારનપુરમાં દલિત અને ક્ષત્રિય વચ્ચે થયેલ જૂથવાદમાં માયાવતી અને અખિલેશ રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યા અને આગને ઠારવાને બદલે ઘી નાખવાનું કામ કર્યું. પણ પોલીસે અખિલેશ સહારનપુરમાં અટકાયત કરીને રોકી લીધા. વાહ યુપી પોલીસ, શાબાશ. અમરેલી શહેર વાર્ડ વાઇઝ લોક પ્રશ્ન સાંભળતા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી. અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ વોર્ડ વાઇઝ મુલાકાતોનો દોર ચાલુ કર્યો છે. ચકરગઢ રોડ પરના આનંદનગર પનિહારી સોસાયટી આદર્શનગર વિસ્તારની મુલાકાત કરી હતી. સાથે તે વિસ્તારના નગરપાલિકા સદસ્ય રમેશભાઈ ધાનાણી પણ હાજર રહ્યા હતા. લોકોના પ્રશ્ન અને સમસ્યા જાણવાના પ્રયત્નો ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી કર્યા હતા. એનું હતે દઈ દીધું. ચાલુ થયું છે, ધીમે ધીમે ક્યાંક થાય. બસ એટલે હું અમારા તમારા બધાના આશીર્વાદ હતા. હામાં પાણી એ તરતા તમારી ઉંમર ગઈ, હવે અમારે અમારી હાકુ કરવાનું છે. નવો રોડ હતો, જૂનો હતો, તો એની પોઝિશન છે. ચોમાસામાં ભૈરવો પાણી બહાર કાઢે હાવણેથી કે કઈ રીતે કરે, ઈલાજ એનો રસ્તો એક જ વસ્તુ છે. રોડ ની પેરેડર અમારા રોડ માં છે, પૂરી જો શું તો બીજું થાય. સરેડા મંજૂર થયા છે, આર્ય કોન્ટ્રાક્ટર જો હારે જ છે, એની અંદર બ્લોક બેહાડવાને જ ને, મેં જ ના પાડી. એ વાર્ષિક ભાવમાં પરેશભાઈ વાત થઈ ગઈ છે. હવે જ્યારે કરે ને ત્યારે લેવલ રોડ. કોંગ્રેસ શાસિત અમરેલી નગરપાલિકામાં અમારી આખી ટીમ અમરેલી શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. અમરેલીની અંદર ભૂગર્ભ ગટરનું સપનું જે વર્ષોથી કાગળમાં અટવાયેલી યોજના હતી અને જમીનમાં ઉતારવા માટે એક ક્રાંતિકારી નિર્ણય આખાઈ ટીમના સભ્યોએ સાથે મળીને કર્યો. પણ પરિણામ સ્વરૂપ આજે અમરેલી શહેરના 11 વોર્ડમાં લગભગ
70% ઉપર ભૂગર્ભ ગટરના કામો એ રાજ્ય સરકારની અમલીકરણ એજન્સી મારફત પૂર્ણ થવાના આવે, અને એ રાજ્ય સરકારની એજન્સી ભૂગર્ભ ગટરના કામો આગળ વધારવાથી જે રોડને નુકસાન થયું એ રોડના કામોમાં લોકોને સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે અમે અમારા બોર્ડે નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો. પરિણામ સ્વરૂપ આજે અમરેલી શહેરની અંદર 576 જેટલા રોડ જ્યાં ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ થયા છે એવા બધાય કામોને મંજૂરી આપી છે, કામો ચાલુ છે, કામો પૂરા થયા છે અને બાકીના કામો મને આશા છે કે દિવાળી સુધીમાં લગભગ 576 જેટલા રોડના કામો જે પ્રગતિમાં છે એ પૂર્ણ થશે. તો ભૂગર્ભ ગટરના કારણે ઊભી થયેલી રસ્તા તૂટવાની સમસ્યામાંથી અમરેલી શહેરના લોકોને મુક્તિ મળી. ઓગસ્ટ 1976ના દિવસે અમરેલીમાં જન્મો હતો અને 40 વર્ષથી આ ગામની ગલીઓમાં ફરું છું. રોજબ રોજની મુલાકાત એ નિત્યક્રમ છે અને સમસ્યાઓ પણ રોજબ રોજ એનું રૂપ બદલતું હોય છે. જ્યારે જે સમસ્યાઓ ઊભી થાય એના સકારાત્મક નિરાકરણ માટે હું અને આખી ટીમ તત્પર છીએ. લોકોની આશીર્વાદ, પ્રેમ અને હૂંફથી જ વિસ્તારનું નેતૃત્વ કોઈ પણ કાર્યકર્તાઓને મળતું હોય છે, ત્યારે આગેવાન તરીકે જવાબદારીઓ પણ વધે જ. કમનસીબે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોર સરકાર એ સતત વિકાસને અવરોધવા પ્રયાસ કરતી હોવા છતાં એમાંથી અમરેલીના લોકોને મુક્તિ મળે, વિકાસના ફળ કાગળ ઉપર ના અટવાય અને એનો જમીન ઉપર ઉતરે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. જામજોધપુરના જમીન માપણી અધિકારીઓએ ઈશ્વરિયા ગામના ભોજાભાઈ નામના ખેડૂતની 4 વીઘા જમીન નવી જમીન માપણી બાદ ગાયબ થઈ જતા રિસર્વ કરવા માટે અધિકારીએ પૈસાની માંગણી કરતા તેમણે પોતે લાંચમાં કપડાં આપી દીધા હતા. કપડાં સિવાય તેમની પાસે હવે કંઈ જ બચ્યું નથી. સાથે આવેલા ખેડૂતોએ પણ કપડાં ઉતારી અધિકારીના ટેબલ પર મૂકી દીધા હતા. કાબુલમાં ઇન્ડિયન એમ્બેસી નજીક બ્લાસ્ટ 90 ના મોત, 463 લોકો ઘાયલ થયા. અફઘાનિસ્તાનમાં કાબુલના ડિપ્લોમેટિક એન્ક્લેવમાં વર્ષનો સૌથી ભયંકર આતંકી હુમલો થયો છે, જેમાં 90 લોકો માર્યા ગયા છે, 463થી વધારે લોકો ઘાયલ થયા છે. અહીં ભારત સહિતના દૂતાવાસ છે, જો કે ભારતીય દૂતાવાસના બધા જ કર્મચારીઓ સહી સલામત છે. સવારે 8:30 વોટર ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. કેરળમાં થયેલ ગૌહત્યા અને કોંગ્રેસની બીફ પાર્ટીના વિરોધમાં સાધુ સંતોએ રેલી કાઢીને આવેદન પત્ર આપ્યું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરમાં સંતોની હાજરીમાં વિશાળ સંખ્યામાં શહેરના આગેવાનોની હાજરીમાં ગૌહત્યા મુદ્દે એક રેલી કાઢીને ગૌહત્યા બંધ કરવા અને ગૌહત્યારાઓની વિરોધમાં આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને મામલતદાર ઓફિસે આપણે આવેદન પત્ર આપવાનું છે, તો જે કોઈ મારો અવાજ સાંભળે છે એ તમામ ગૌ પ્રેમી આગેવાનોને વિનંતી કે આ રેલીની અંદર જોડાય અને ગૌ પ્રેમના સૂત્રોચ્ચાર સાથે આપણે આવેદન પત્ર આપવા જવાનું છે. આજે તમામ સાધુ સંતો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, મંડળો અને ગામના સજ્જનો છે એ બધાની સાથે હું સ્વામિનારાયણ મંદિર જામજોધપુરના સંત શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી, કેરળમાં જે તાજેતરમાં જાહેરમાં ગૌવંશની હત્યા થાય અને જાહેરમાં જે ગૌ માંસ રાંધી અને જે ખાવામાં આવ્યું આવી જઘન્ય ઘટના જે થઈ છે તેના વિરોધમાં જામજોધપુર મામલતદાર કચેરીએ સાધુ સંતોની સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આવી ઘટના એ તમામ જે ભારતીય સંસ્કૃતિના લોકો છે એમના માટે ઉઠારાઘાત સમાન છે. આ દેશની અખંડિતતા, આ દેશની શાંતિ અને ભાઈચારાનું જે વાતાવરણ છે એ ડહોળવા માટે અમુક જે કહેવાતા લોકો કે જે માનસિક વિકૃત જે લોકો એને આપણે કહી શકીએ એવા લોકોએ જે આ જઘન્ય કૃત્ય કર્યું છે, ભવિષ્યમાં આ પરંપરા ના સર્જાય એટલા માટે જેણે આ કૃત્ય કર્યું છે એની પાછળ જે લોકો છે જે દોરી સંચાર કરી રહ્યા છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જેઓ આમાં સહકાર આપી રહ્યા છે, આ તમામ લોકોને ઝડપથી ગોતીને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી તમામ સાધુ સંતો અને તમામ ધર્મપ્રેમી લોકોની ભાવના વ્યક્ત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે અમે અત્રે આવ્યા છીએ.
મધ્યપ્રદેશના ગુનામાં ટ્રિપલ મર્ડર મિસ્ટ્રીમાં આરોપી મહિલાની વધુ એક કહાની સામે આવી છે. મહિલાએ પોતાના દીકરાના દોસ્તને પ્રેમજાળમાં ફસાવી અને તેના 1.5 વર્ષનો ઉપયોગ કર્યો હતો. હેમંતના દોસ્તની માતા પૂનમ બની હતી ગર્લફ્રેન્ડ. 3 મિત્રોની થઈ હત્યા. હેમંત ઋત્વિક અને લોકેશ પૂનમનો દીકરો અને તેના મિત્ર પોલીસની પકડમાં. ઘટના સ્થળેથી મળ્યા બળેલા શબના હાડકા. પૂનમે પોતાના દીકરાના દોસ્તને હેમંતને પ્રેમજાળમાં ફસાવીને લૂંટ્યો. બાદમાં પોતાના જ દીકરા દ્વારા હેમંતની હત્યા કરાવી. દિલ્હી વિધાનસભામાં કપિલ મિશ્રાને માર મારીને ઢસડીને વિધાનસભાની બહાર કાઢવામાં આવ્યા હતા. દિલ્હી સરકારે જીએસટી પર એક દિવસનું સત્ર બોલાવવામાં આવેલ ત્યારે અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનારા ધારાસભ્ય કપિલ મિશ્રાએ વિધાનસભામાં બોલાવવાનો સમય માંગ્યો. સ્પીકરે સમય આપ્યો પણ બોલવાનું ચાલુ કરે તે પહેલા કપિલ પર હુમલો કરવામાં આવ્યો અને તેને માર મારીને ઢસડીને વિધાનસભા ગૃહની બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના બની રહી હતી ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલ હસતા હતા. આજરોજ જામજોધપુરમાં અસહ્ય ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. લોકો ત્રાહિમામ પોકાળી ઉઠ્યા હતા ત્યારે કુદરતની મહેર જાણે જામજોધપુરવાસી પર વરસી અને ધોધમાર અનરાધાર વરસાદે જામજોધપુરવાસીઓને ખુશ કરી દીધા હતા. ઉનાળામાં અમરેલી જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પીવાના પાણીની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે પણ પીવાનું પાણી મળતું ન હોય મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને રસ્તા પર માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો હતો. પુરુષોએ દૂર દૂર સુધી કેરબા લઈ જઈ પાણી ભરવા જવું પડે છે. મહિલાઓએ પાણી ભરવા દૂર દૂર સુધી ચાલતા જવું પડે છે. ગામમાં બોર હોવા છતાં પાણી હોતું નથી. ગામમાં ડંકી હોવા છતાં પણ પાણી નથી. ગુજરાતમાં ઠેર ઠેર હિન્દુ સમાજ દ્વારા ગૌ હત્યારી કોંગ્રેસનો વિરોધ. પોતાની રાજનીતિ માટે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવું એ શું યોગ્ય છે? ફાઉન્ડેશનના સહકારથી આંબરડીના શિવ આસ્થા ગ્રુપના સુભાષ સોલંકી દ્વારા સાવરકુંડલાના આંબરડી ગામે ચકલી ઘર, પક્ષીઓ માટે પાણીના પરબ, પોર્ટેબલ ચબુતરાનું વિના મૂલ્ય 26-27 રોજ વિતરણ કરવામાં આવેલ. હવે તો ગાંધીનગરના સચિવાલયમાં પણ રોજડા ઘૂસી ગયા. સરકાર હવે તો જાગો. સચિવાલયમાં કૂતરો ઘૂસી ન શકે તેટલી સિક્યુરિટી હોવા છતાં રોજડા ઘૂસી જતા હોય તો ખેડૂતના રખોલાનું શું થતું હશે? બલિયામાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડના ઘરે ઘૂસી તેના પર 12 ચાકુના ઘા કર્યા હતા. તે પછી ગોળી મારી તેની હત્યા કરી હતી. ગર્લફ્રેન્ડની હત્યા બાદ આરોપી પ્રેમીએ પોતાના શરીર પર પણ ચાકુ વડે 8 વાર પ્રહારો કર્યા અને પછી ગોળી મારી આત્મહત્યા કરી હતી. રાજપીપળામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 151 નવ દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા.
દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.